મોર્નિંગ એવરીબડી. તો આ ચેપ્ટરનો છેલ્લો દિવસ છે, 5-6 દાખલા છે બરાબર, એમાંથી ચારેક ગણાવીશ. હવે એ બધા કેન્સલ જ છે, પણ આપણે એક જોઈ લઈએ. ઉદાહરણ નંબર 6, 1 + x ની 2n ઘાતનું મધ્યમ પદ આ સાબિત કરવાનું છે. 1, 3, 5, 2n માઇનસ 1, 2 રેસ ટુ n, x રેસ ટુ n, n ફેક્ટોરિયલ. ચાલો, a એટલે 1, b એટલે x, કેપિટલ N એટલે 2n. વ્યાપક પદનું સૂત્ર લખવાનું, એમાં બધી કિંમત મૂકશું અને આ સાદું રૂપ આવશે. હવે મધ્યમ પદ શોધવું હોય તો ઘાત યુગ્મ છે કે અયુગ્મ એ પહેલાં જોવાનું. તો જો અહીંયા 2n છે, 2n હંમેશા યુગ્મ જ થાય, તો વિસ્તરણમાં પદની સંખ્યા અયુગ્મ થાય, અને અયુગ્મ પદ હોય તો મધ્યમ પદ એક જ થશે. મધ્યમ પદનું સૂત્ર, મધ્યમ પદ કેટલામું છે એ જોવાનું, n પ્લસ 2 બાય 2 મું પદ થાય. n એટલે 2n, 2n અને 2 કોમન નીકળશે, 2માં એટલે 2 ઉડી જશે, એટલે n પ્લસ 1 મું પદ આવશે. હવે યાદ કરો પાછું, જેટલામું પદ શોધવાનું હોય એનાથી r 1 ઓછું લેવા. તો સમીકરણ 1માં n પ્લસ 1 મું પદ શોધવું હોય તો r બરાબર શું લેવાનું, n, એટલે અહીંયા n લખવાનું, એટલે 2nc(n) અને n x ની n ઘાત. હવે ફરીથી તમને યાદ કરાવું ncr નું સૂત્ર, n ફેક્ટોરિયલ, એમાં n છે અહીંયા 2n લખવાનું, અહીંયા 2n 2n, અને r ની જગ્યાએ n બરાબર. તો સૂત્ર બની જાય ને, એટલે ટૂંકમાં આપણે ઘણી વાર આવી ગયું છે, હવે આમાં કંઈ ચિંતાવાળું કંઈ છે નહીં. જો 2n ફેક્ટોરિયલ, નીચે n ફેક્ટોરિયલ, એની બાજુમાં બાદ બાકી 2n માઇનસ n. હવે 2n માઇનસ n એટલે n થઈ જશે. 2n ફેક્ટોરિયલ એટલે 2n, એમાંથી એક માઇનસ, એમાંથી એક માઇનસ, એમ કરતાં કરતાં 4, 3, 2, 1. ધારો કે આ 10 ફેક્ટોરિયલ હોય તો 10, 9, 8, 4, 3, 2, 1. 10 એટલે લખ્યા કે 2n છે એ બેકી સંખ્યા થાય. હવે જો, હવે શું કર્યું છે ખબર છે, એકી પદ ભેગા લખવાના, 1, 3, 5, 7, 9, એમ 2n માઇનસ 1 સુધી. 1, 3, 5 અને 2n માઇનસ 1 એ એકી સંખ્યા છે એ બધી પહેલા કાઉન્ટ્સમાં. પછી 2, 4, 6, 8, 10 એટલે બેકી સંખ્યા 2, 4, 6 અને 2n એ બીજા કાઉન્ટ્સમાં. આ જે સંખ્યા હશે ને અહીંયા, કેમ 10 માંથી 5 આ સંખ્યામાં આવશે, 5 સંખ્યામાં આવશે, એવી જ રીતે અહીંયા જે સંખ્યા છે એમાં એકી સંખ્યા આગળ લખું છું, બેકી સંખ્યા પાછળના કાઉન્ટમાં, 2, 4, 6, 2n. આ એમનેમ રાખીશ, 1, 3, 5, 2n-1 એમનેમ. આ બધામાંથી 2 બારે સમજીએ, જો 2 × 2, 2 × 2, 4, 2 × 3, 6, એમાં જો આ 2 × 2 બધા 2 છે એ આગળ, 2 × 2 × કેટલી વખત હશે, n વખત, અને 1, 2, 3 છે એ આવ્યું, 1, 2, 3, n, એટલે 2 નો બગડો, 4માંથી બગડો, 6માંથી 2, 2n-2 એ આમાં લખશું, 1, 2, 3 આમાં લખશું. હવે 2 × 2 × 2 3 વખત હોય તો શું કહેવાય, 3 ઘાત. 4 વખત હોય તો શું કહેવાય, 4 ઘાત. તો n વખત હોય તો શું કહેવાય, 2 ની n ઘાત. 1 અહીંથી જો n થી લઈને 1 સુધી છે એટલે e n ફેક્ટોરિયલ, 1 n ફેક્ટોરિયલ ઉડી જશે, એટલે જે વધશે એ તમને રકમમાં આપ્યું છે એ સાબિત થઈ જશે. સાવ સિમ્પલ છે, અહીંથી થોડુંક ધ્યાન રાખવાનું, અહીંયા સુધી બધાને આવડશે. ભાઈ 2n ફેક્ટોરિયલ, 2n-માંથી એક એક ઘટાડતા ઘટાડતા 1 સુધી, એકી સંખ્યા આગળ, બેકી સંખ્યા બીજા કાઉન્ટ્સમાં, બેકી સંખ્યામાંથી બધામાંથી 2, 2, 2 આગળ લખી નાખશો એટલે પાછળ 1, 2, 3, n વધશે,
એ 1 2 3 n એટલે n ફેક્ટોરિયલ થશે 2 2 2 એટલે 2 રેસ ટુ n થશે એક n ફેક્ટોરિયલ ઉડી જશે પછી જે વધશે એ આપણે સાબિત કરવાનું છે ચાલો ઉદાહરણ નંબર 8 મોસ્ટ આઈએમપી છે એટલે આમ સેજ ગણતરી વધારે છે બીજું કંઈ ખાસ નથી જો x plus n ની n ઘાતના વિસ્તરણમાં બીજું ત્રીજું અને ચોથું પદ અનુક્રમે 240 720 1080 છે તો x a n શોધો હવે જો a બરાબર x અને b બરાબર a અને n બરાબર n વ્યાપક પદનું સૂત્ર એમાં કેપિટલનો યુઝ કરશું પછી બધી કિંમત મૂકશું એટલે આવશે હવે બીજું પદ જોતું હોય તો r ની જગ્યાએ 1 લખવાનું બીજું પદ જોતું હોય તો r બરાબર 1 અહીંયા 1 અહીંયા 1 અહીંયા 1 1 1 1 એનો જવાબ 240 છે nc1 એટલે n થાય a પહેલા લખ્યું છે x ની n માઈનસ 1 ઘાત એટલે 240 તો સમીકરણ 2 મળી ગયું હવે r બરાબર 2 લેશો એટલે ત્રીજું પદ મળશે nc2 બધી જગ્યાએ 2 અહીંયા 2 અહીંયા 2 અહીંયા 2 એ 720 છે nc2 નું સૂત્ર થાય nn માઈનસ 1 છેદમાં 2 ગુણ્યા 1 2 અહીંયા ગુણી દેશું એટલે 720 ગુણ્યા 2 એટલે 1440 હવે 3 લખવાના 3 3 3 એ 1080 છે nc3 એટલે nn માઈનસ 1 n માઈનસ 2 3 પદ ઉપર 3 નીચે એટલે નીચે 6 થઈ જશે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 6 1080 ગુણ્યા 6 એટલે 6480 હવે સમીકરણ 2 3 ને 4 ની મદદથી આગળ વધીએ જો અહીંયા બધું ગુણાકારમાં છે અહીંયા બધું ગુણાકારમાં છે અહીંયા બધું ગુણાકારમાં છે તો સમીકરણ 3 અને સમીકરણ 2 નો ભાગાકાર કરશું આ સમીકરણ 3 ઉપર સમીકરણ 2 નીચે છેદ ઉડાડશો એટલે આટલું વધશે એમાં આ x વધશે એ ઉપર લઈ લીધો છે 144 ભાગ્યા 24 એટલે 6 ઉપર વધશે n માઈનસ 1 ગુણ્યા a બરાબર 6x એવી રીતે હવે 4 ભાગ્યા 3 કરવાનું આ ઉપર આ નીચે છેદ ઉડાડશો એટલે આટલું વધશે n માઈનસ 2 a છેદમાં x બરાબર 9 દૂતીયાંશ x લઈ લેશું ઉપર એનું નંબર 6 રાખશું હવે 5 અને 6 નો ભાગાકાર કરો આ સમીકરણ 5 ઉપર સમીકરણ 6 નીચે એમાં a ઉડી જશે x ઉડી જશે 2 ઉપર આવશે એટલે 6 દુ 12 ના છેદમાં 9 3 થી છેદ ઉડાડશો ને એટલે 4/3 એમાં 3 ઉપર ગુણશો એટલે 3n માઇનસ 3 બરાબર 4n માઇનસ 2 4n માઇનસ 8 n મળશે 5 એ 5 અહીંયા મૂકો n માઇનસ 5 ઓછા 1 એટલે 4 4 અને 6 નો છેદ ઉડે એટલે 3/2 વધશે હવે જો n અને a એ કિંમત અહીંયા મૂકાવો 2 માં સમીકરણ 2 માં n એટલે 5 a એટલે 3/2x n એટલે 5 એટલે ઉપર વધશે 4 હવે x ની 5 ઘાત જો અહીંયા x અને અહીંયા 4 ઘાત એટલે x ની 5 ઘાત આ 2 ઉપર ગુણશે 240 ગુણ્યા 2 480 5 3 15 નીચે 480 ભાગ્યા 15 એટલે 32 32 એટલે 2 ની 5 ઘાત તો x બરાબર 2 અહીંયા 2 મૂકશો તો a મળશે 3 ટૂંકમાં વ્યવસ્થિત પહેલા 3 પદ સુધી પહોંચી જાઓ અહીંયા સમીકરણ 4 પછી સુધી પહોંચી જાઓ પછી 3 ભાગ્યા 2 કરવાનું 4 ભાગ્યા 3 કરવાનું પછી 5 ભાગ્યા 6 કરવાનું એટલે n મળી જશે n ની કિંમત અહીંયા મૂકો એટલે a નું સ્વરૂપ મળશે n અને a ની કિંમત સમીકરણ 2 માં મૂકો એટલે તમને x મળશે x ની કિંમત 7 માં મૂકો એટલે a મળી જશે ટોટલ 7 સમીકરણ છે એના અંદરો અંદર ઉપયોગ કરવાનો છે ચલો સ્વાધ્યાય 8 નો પહેલો દાખલો આગલા દાખલા જેવો જ છે
એમાં પ્રથમ ત્રણ પદ એટલે t1 t2 t3 આપ્યા છે. પહેલા વ્યાપક પદ લખી લ્યો, હવે 0 મૂકશો ને એટલે t1 મળશે 0 0 0, એ 729. nc0 એટલે 1, b ની 0 ઘાત એટલે 1, એટલે a રેસ ટુ n બરાબર 729. r બરાબર 1 લેશો તો t2 મળશે, એટલે અહીંયા 1 1 1, અહીંયા t2. nc1 એટલે n, a રેસ ટુ n માઇનસ 1, bm ને એ આપ્યું છે 7290. r બરાબર 3 લેશો એટલે t3 મળશે. nc2 2 લખવાના, nc2 એટલે nn માઇનસ 1 અપોન 2, a રેસ ટુ n માઇનસ 2, b² 30375, એને 2 થી ગુણશો એટલે 60750. હવે ભાગાકાર ચાલુ કરી દઈએ. હાલો 4/3 કરશું, એટલે ઉપર 4 નંબર લખવાનું, નીચે 3 નંબર લખવાનું. અહીંયા છેદ 3 થી છેદ ઉડાડતા જશો ને એટલે આવી રીતે છેલ્લે 25/3 વધશે. અહીંયા એન માઇનસ 1 વધશે, બી વધશે, 1 એ વધશે. હવે એ ઉપર લઈ લેશું એટલે 25 એના છેદમાં 3 વધશે. હવે 3/2 આ સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 2 એનો ભાગાકાર કરો, આ ઉપર આ નીચે. તો એમાં એક નીચે એ વધશે, ઉપર એન બી વધશે. અહીંયા 729 ઉડી જશે એટલે 10 વધે, તો એન બી બરાબર 10 એ થશે. હવે 5 અને 6 નો ભાગાકાર આગલા દાખલા જેવું જ છે. 5/6 કરશો એટલે પેલા ઉપર 5 લખવાનું, નીચે સમીકરણ 6 લખવાનું. અહીંયા બી ઉડી જશે, એ ઉડી જશે, 10 તેરી 30, 25/30 એટલે 5/6. 6n-6 5n, આ 6 અહીંયા ગુણવાના, n અહીંયા ગુણવાના, તો n બરાબર 6 મળશે. હવે n ની કિંમત અહીંયા મૂકો સમીકરણ 2 માં, તો a ની 6 ઘાત બરાબર 729. 729 એટલે 3 ની 6 ઘાત, 6 ઘાત ઉડાડી દો, એ બરાબર 3. હવે એ એન અને એ બે ની કિંમત અહીંયા મૂકો સમીકરણ 6 માં. એન એટલે 6 એટલે 6b બરાબર 10 × 3 એટલે 30, 30/6 એટલે 5, બી મળશે 5, એ બરાબર 3, બી બરાબર 5, એન બરાબર 6. દાખલા ગણતરીમાં મોટા છે પણ સાદું રૂપ સાવ ઇઝી છે. ભાગાકાર કઈ રાખવાનો, 1 ભાગાકાર અહીંયા કર્યો, 2 ભાગાકાર અહીંયા કર્યો, 3 ભાગાકાર આવશે અને પછી અંદરો અંદર સમીકરણને ઉકેલવાના. ચાલો ઉદાહરણ 9 એક સરખું દાખલા જેવું લાગશે. 1+a^n ના 3 ક્રમિક પદોના સહગુણકોનો ગુણોત્તર 1:7:42. કેપિટલ શબ્દનો ઉપયોગ કરશે, વ્યાપક પદમાં કેપિટલ R રાખશું અને પછી એનું સાદું રૂપ આપશું, અહીંયા સુધી પહોંચી જશું. NCRa^R કેપિટલ. હવે 3 ક્રમિક પદ આપણી રીતે પસંદ કરીએ, R મુ પદ, R+1 મુ પદ, R+2 મુ પદ, એ આપણા તરફથી લેશું. અહીંયા સ્મોલ આર રાખવાનું એટલે 3 ક્રમિક પદ આપણે TR, TR+1 અને TR+2 પસંદ કરશું. TR જોતું હોય તો R-1 લખવાનું, R-1 લખશો એટલે TR મળશે. R+1 જોતું હોય તો R લખવાનું, એક ઓછું. R+2 જોતું હોય તો R+1 લખવાનું, બરાબર. તો જો 3 સહગુણક મળી ગયા છે, આ આપણા સહગુણક થશે. NCR-1, NCR, NCR+1 એનો ગુણોત્તર રકમમાં આપ્યો છે 1:7:42. હવે આના જેવો એક દાખલો આપણે ગણેલો છે, બીજું પદ ને પહેલું પદ આના ભાગ્યા આ કરશું એટલે 7/1, આને આપણે ઉપર લઈ લેશું. હવે NCR નું સૂત્ર, ઉપર n ફેક્ટોરિયલ, નીચે આર ફેક્ટોરિયલ અને બાજુમાં આ બે ની બાદ બાકી, એન ફેક્ટોરિયલ, આર માઇનસ 1 ફેક્ટોરિયલ, આ બે ની બાદ બાકી. અહીંયા આર ફેક્ટોરિયલ છે, અહીંયા આર માઇનસ 1 છે એટલે આને આપણે એકવાર ફેરવશું, એક પદ ઓછું કરશું, આર અને આર માઇનસ 1 થી સ્ટોપ થઈ જવાનું. અહીંયા +1 છે, અહીંયા એન માઇનસ આર છે, અહીંયા એન માઇનસ આર +1 છે
એટલે આમાં એક પદ હજી ઘટાડીને સ્ટોપ કરી દેશું, n માઇનસ આર પ્લસ વન, અને એમાં એક ઓછું કરી ત્યાં ફેક્ટોરિયલ મૂકી દેવા. તો સામ સામે આર માઇનસ વન ઉડી જશે, એન માઇનસ આર ઉડી જશે. આ પદ છે એ ઉપર લઈ લીધું, આર ઉપર લઈ લીધો, આ સામે આવશે એટલે આઠ આર થશે. તો આર ની કિંમત થશે એન પ્લસ વન અપોન એટ. હવે ત્રીજું ને બીજું એનો ભાગાકાર કરો, આના ભાગ્યા આ એટલે બેતાલીસ ભાગ્યા સાત. છેદને ઉપર લઈ લ્યો, છ સત્તા બેતાલીસ એટલે છ વધશે. આનું સૂત્ર એન ફેક્ટોરિયલ, નીચે આર પ્લસ વન ફેક્ટોરિયલ, એની બાજુમાં બે ની બાદ બાકી, એન ફેક્ટોરિયલ આર ફેક્ટોરિયલ બાદ બાકી. હવે આર પ્લસ વન અને અહીંયા આર છે, અહીંયા એક વધારે છે એટલે આર પ્લસ વન માંથી એક ઓછું કરીને અહીંયા સ્ટોપ થઈ જવાનું, એન માઇનસ આર માં એક ઓછું કરીને સ્ટોપ થઈ જવાનું. શું કામ? સામ સામે ઉડાડવા માટે. હવે જો આર પ્લસ વન અહીંયા ગુણશે એટલે સિક્સ આર પ્લસ સિક્સ, એન માઇનસ આર અહીંયા આવશે, આર સામે જશે એટલે સેવન આર સિક્સ ઓલી સેટ જશે, એન માઇનસ સિક્સ. તો આર નો જવાબ થશે એન માઇનસ સિક્સ અપોન સેવન. અહીંયા આર છે, અહીંયા આર છે, એટલે સમીકરણ પાંચ અને સમીકરણ છ ને સરખાવશું, એન પ્લસ વન ભાગ્યા આઠ બરાબર એન માઇનસ સિક્સ ભાગ્યા સેવન. સેવન ઉપર મલ્ટીપ્લાય કરશું સેવન એન પ્લસ સેવન, આઠ અહીંયા મલ્ટીપ્લાય કરશું, એટ એન માઇનસ આઠ છક અડતાલીસ, અડતાલીસ સામે જાય એટલે સાત વત્તા અડતાલીસ પંચાવન, સેવન એન આ બાજુ આવશે, આઠમાંથી સાત જાય તો એન, આપણે એન શોધવાનો હતો બરાબર. એટલે જો તમને આમાં જે પ્રશ્ન પૂછ્યો હોય એનો આપણે જવાબ આપ્યો, આર આપણે ધારેલું હતું, આર આપણે ધારેલું હતું એટલે સમીકરણ પાંચમાં આર ની કિંમત શોધી, સમીકરણ છ માં આર ની કિંમત શોધીને બે સરખાવાનું. હવે હું તમને એમ પૂછું કે ત્રણ ક્રમિક પદ કયા છે, એ જો શોધવાનું પૂછું તો એન ની કિંમત તમે મૂકો પંચાવન વત્તા એક છપ્પન, છપ્પન ભાગ્યા આઠ, આઠ સત્તા છપ્પન એટલે સાત. તો સાતમું પદ, આઠમું પદ અને નવમું પદ એવો જવાબ આપો આવે. હું તમને એમ પૂછું કે એક જેમ સેવન જેમ ફોર્ટી ટુ ગુણોત્તર આવે તેવા ત્રણ ક્રમિક પદો કયા છે, તો એન મળી ગયા પછી એના ઉપરથી આર મળી જાય, આર મળશે તમને સાત. તો સાત અહીંયા સાત મૂકો એટલે આઠ, અહીંયા સાત મૂકો એટલે નવ. તો સાતમું આઠમું ને નવમું પદ થાય, સમજાઈ ગયું? એટલે એકદમ ઇઝી છે, થોડુંક ધ્યાન રાખજો. આના જેવો એક સમ આવી ગયો છે આગળ, પણ તોય મેં ફરીથી કરાવ્યું છે. હવે ચેપ્ટરમાં થોડાક સમ્સ બાકી છે, એ હું તમને પીડીએફમાં સોલ્યુશન બનાવીને મોકલી દઈશ, કરો તોય વાંધો નહીં, ન કરો તોય વાંધો નહીં, એ કેન્સલ જ થયેલા સમ્સ છે. એક બે સમ્સ તો એવા છે જે આપણે આગળ એના જેવા કરેલા છે ઓલરેડી બરાબર, એટલે અહીંયા હું ચેપ્ટર પૂરું કરીશ અને બાકીના સમ્સ છે એ પીડીએફ ફાઇલમાં સોલ્યુશન મોકલી દઈશ, લખી લેજો એકવાર. હવે નવી લિંકમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું.